નમસ્કાર, આજે તારીખ 4 માર્ચ બુધવાર. નોબત યુટ્યુબ ચેનલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે નોબત ન્યૂઝ ફ્લેશ પ્રસ્તુત છે નવા અવતારમાં. હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આવતીકાલે 5 માર્ચથી રાજ્યભરમાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થશે. રાજ્યમાં કુલ 10.83 લાખ પરીક્ષાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. કુલ 5.87 લાખ પરીક્ષાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા 1.83 લાખ પરીક્ષાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપશે. જામનગર જિલ્લામાં કુલ 17,796 પરીક્ષાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10,215 પરીક્ષાર્થીઓ તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2,325 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જામનગર જિલ્લામાં ધ્રોલ અને જાંબુડા પરીક્ષા કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં બોર્ડના પરીક્ષા કેન્દ્રોમાં કુલ 59,733 સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવળિયા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. રેખાબેન નામના 32 વર્ષીય પરિણીતાની તેમના પતિ જસમતગીરીએ હત્યા કરી હોવાના અહેવાલ છે. મૃતકને અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાથી તેના પતિએ હત્યા કરી હોવાનું અનુમાન છે. મૃતક પરિણીતાને 2 વર્ષની એક પુત્રી પણ છે. કલ્યાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી રહી છે. જામનગરમાં ગઈકાલે જ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી, જેમાં બિલ્ડિંગમાં ચાલતા કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ ફસાયા હતા. તેમને મહામહેનતે બચાવવામાં આવ્યા હતા. આ ઘટના પછી યુવક કોંગ્રેસ ફાયર સેફ્ટીના નિયમોના કડક અમલની માંગ કરી રહી છે. જે મિલકત ધારકો ફાયર સેફ્ટીની નોટિસો અવગણે તેમની મિલકતો સીલ થવી જોઈએ. આવી માંગ સાથે જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર તૌસિફખાન પઠાણ સહિતના આગેવાનોએ ચીફ ફાયર ઓફિસરને આવેદન પાઠવ્યું હતું. દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં હિન્દુ સ્મશાનમાં અનેક અવ્યવસ્થાઓ છે. નગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક વિભાગ અવારનવાર બંધ હોય છે. સ્મશાનમાં બધા કાર્ય માટે માત્ર 1 કર્મચારી છે. આ બધા મુદ્દે આવતીકાલથી આંદોલન થવાનું છે. સ્થાનિક અગ્રણી નટુભાઈ ગણાત્રા સાંજે 4 કલાકથી સ્મશાન પાસે છાવણીમાં ઉપવાસ આંદોલન કરશે. દરમિયાન ચીફ ફાયર ઓફિસર AK ગઢવી તથા ખંભાળિયા ભાજપ પ્રમુખ અમિત શુક્લ વગેરેએ નટુભાઈને મનાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ નટુભાઈએ છાવણીમાં જ લેખિતમાં ખુલાસો આપી જાહેર ચર્ચા કરવાનું કહ્યું હતું. સમગ્ર પરિસ્થિતિ પરથી આવતીકાલે ખંભાળિયામાં સ્મશાન મુદ્દે રાજકીય વાતાવરણ ગરમાશે તેવું જણાઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ બિરાજે છે. અહીં કાળિયા ઠાકર સાથે રંગે રમવા રાજ્યભરમાંથી લાખો શ્રદ્ધાળુ ફૂલડોલ ઉત્સવમાં ભાગ લે છે. હોળી નજીક આવતા દ્વારકામાં યાત્રિકોની ભીડ વધી રહી છે. પદયાત્રીઓ શ્રી કૃષ્ણની રાજધાની તરફ કૂચ કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલડોલ ઉત્સવ પર જગત મંદિરમાં લાખોની મેદની ઉમટશે. મંદિર સમિતિ તથા સ્થાનિક સંસ્થાઓ યાત્રિકોની સુવિધાઓ માટે નિષ્ઠાપૂર્વક તૈયારીઓ કરી રહી છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાત.